સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા દ્વારા વીજ બિલ ના ભરાતા પ્રાંતિજ વીજ કંપનીએ વીજ જોડાણ કાપી તો નિયમિત વેરો ભરતા રહીશોને અંધારામાં રહેવાનો વારો આવ્યો. પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા વીજ કંપની દ્વારા આપવામાં આવતું બિલ ના ભરાતા વીજ કંપની દ્વારા વીજ પ્રવાહ કપાયો તો પ્રાંતિજના હાર્દ સમાન એપ્રોચ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો વીજ પ્રવાહ કાપવામાં આવતા એપ્રોચ રોડ ઉપર અંધારપટ છવાયો તો દિવાળી ટાણે જ અંધારપટ થતાં એપ્રોચ રોડ ઉપરના રહીશો સહિત નગરજનોમાં રોષ. તો આ વિસ્તારના રહીશો નિયમિત રીતે વેરો ભરતા હોવા છતાં હાલ તો પાલિકાના પાપે અંધારામાં રહેવાનો વારો આવ્યો છે. તો એપ્રોચ રોડ ઉપર અંધારપટ થતાં અવર જવર કરતા લોકો સહિત પાસે આવેલ સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા કેટલાય સમયથી બિલ બાકી હોય વીજ કંપની દ્વારા વીજ જોડાણ કાપવામાં આવ્યું છે. તો આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું, સાહેબ આપણે વીજ જોડાણ ભરી નથી તો નગરપાલિકાનું કાપી નાખવામાં આવ્યું છે. હા, એ સ્ટ્રીટ લાઇટ નું અને અલગ અલગ પાણી પુરવઠાનું અને ડ્રેનેજ કનેક્શન નું અમારું જીઈબી નું લાઇટ બાકી છે, જે ઘણા સમયથી ચડતું આવેલું હતું. આ વખતે કોરોનાના લીધે વસૂલાત થોડી નબળી થઈ હતી, એટલે નગરપાલિકા પાસે ભંડોળ ન હોવાના કારણે પૂરેપૂરું ભરી શક્યા ન હતા, અને એટલા માટે એ ભંડોળ ન હોવાના કારણે થોડાક બાકી હતા. અને આથી અમે જીઈબીને રિક્વેસ્ટ કરી હતી, પરંતુ તેઓએ એક કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. તો કેટલું બિલ બાકી છે સાહેબ જીઈબીનું? અંદાજિત અત્યાર સુધીનું ક્યુમ્યુલેટિવ ગણીએ તો 50 લાખની આજુબાજુ બાકી છે, પરંતુ હવે કોરોનાની ઓછો થવા માંડ્યો છે અને હવે ટેક્સની વસૂલાત પણ સારી એવી થાય છે, એટલે હવે લગભગ માર્ચ સુધીમાં તમામ માંગણું તમામ જીઈબીનું લાઇટ બિલ ભરાઈ જાય એવી અમે એની એવી મહેનત કરીએ છીએ. અને કયા વિસ્તારમાં સાહેબ કપાયું છે આપને ખ્યાલ ખરો જીઈબી નું? એ છે ને, એ મેઇન હાઈવે ખરો ને, રેલવે સ્ટેશન લાઈન થી, રેલવે સ્ટેશન થી છેક આપણો 3 રસ્તા ખરા ને, તે મેઇન હાઈવે નો લાઈટ કાપી નાખેલો છે. તો સાહેબ એ લોકો તો રેગ્યુલર વેરો ભરતા જ હોય છે ને, તો જે રહીશો વેરો ભરે છે એમનું જ કાપ્યું એવો મતલબ થયો કે? વાત સાચી છે, અમે રજૂઆત કરી હતી જીઈબી માં કે આ વખતે કોરોના લીધે આવું થોડીક નબળી વસૂલાત છે, વસૂલાત પણ અમે સઘન કરી છે અને ધીમે ધીમે તમારું લાઇટ બિલ પણ ભરી દઈશું. બરાબર છે. તો હાલ તો સાહેબ જે પણ જે નિયમિત વેરો ભરે છે જે એ નગરજનો કે રહીશો નું છું, તો એમના અંધારપટમાં તમારા કારણે એમના અંધારપટમાં રહેવાનું થયું? સાચી વાત છે, એ વાત સાચી છે, પરંતુ હવે નગરપાલિકા વસૂલાત સારી એવી કરે છે, લોકોને પણ લોકો પાસેથી અપેક્ષા છે કે નગરપાલિકાનો વેરો નિયમિત ભરે, નગરપાલિકાને સારી રીતે નગરપાલિકા પણ સારી રીતે ચાલે અને લોકોને દરેક લોકોની અમે સર્વિસીસ કમ્પ્લીટલી પ્રોવાઈડ કરી શકીએ. તો ક્યાં સુધીમાં આ બિલ વીજ જોડાણમાં જોઈન્ટ થશે? વીજ બિલ તો અમે ગઈકાલે અમે 6 લાખ રૂપિયા તો આપ્યા છે, અમે એમ તો આપીએ જ છીએ, એમને ઇન્સ્ટોલમેન્ટ તરીકે તો આપીએ જ છીએ, પરંતુ વધુ પડતું બાકી હોવાના કારણે એમને કાપી નાખેલું હતું. એક સાથે ભરી શકાય તેવી કન્ડિશન નથી, અને જેમ બને એમ જલ્દી અમે કનેક્શન ચાલુ થાય એવું અમે જીઈબીમાં રજૂઆત કરીશું. કે હા, ઘણા સમયથી વીજ કંપનીનું બિલ ચડતું આવ્યું છે અને ભરાયું નથી, ત્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતે આ વર્ષે કોરોનાને લઈને વસૂલાત ના થઈ હોવાનો બહાનો આગર કરી હાલ તો લૂલો બચાવ કરતા જોવા મળ્યા હતા, ત્યારે અંદાજિત 50 લાખથી વધુ વીજ બિલ બાકી હોય તેવું વીજ કંપનીના એન્જિનિયર શૈલેષભાઈ યાદવે જણાવ્યું. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ નિયમિત વેરો ભરતા રહીશોને હજુ કેટલું સહન કરવું પડશે, એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.